ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે ગાંધી બાપુની પુણ્યભૂમિ પર સોનેરી કિરણથી પ્રજ્વલિત થયેલું સુપ્રભાત જય જય ગરવી ગુજરાતના શંખનાદ સાથે સમગ્ર ધરા પર છવાઈ રહ્યું હતું ત્યારે ગુજરાતના ખેડૂતોના વદન પર વધુ એક સ્મિત રેલાયું હતું અને એ સ્મિત હતું ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડની સ્થાપના. આપણા ખેતી પ્રધાન દેશની રક્તવાહિનીઓમાં સતત પ્રાણવાયુ વહેતો રાખવો હશે તો ખેડૂતને સમૃદ્ધ બનાવવો જ પડશે. આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતના સહકારી આગેવાનોએ ભાગીરથ પ્રયાસ આદર્યો અને તેના પરિપાક સ્વરૂપે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડનું અવતરણ થયું. સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ગર્જના હતી કે છાતી કાઢીને ચાલવાનો કોઈને અધિકાર હોય તો તે માત્ર ખેડૂતને જ છે. આજે વર્ષો બાદ આ ગર્જનાને સિંહ ગર્જનામાં ફેરવી આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના તમામ ખેડૂતો છાતી 56ની કાઢીને ચાલે તેવી હાકલ કરી છે. ખેડૂતોની સમૃદ્ધિના શિવાલય સમી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક એક એપેક્સ બેંક તરીકે ગુજરાતભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ બેંક ત્રિસ્તરીય માળખું ધરાવે છે. એપેક્સ બેંક એટલે કે સ્ટેટ કોઓપરેટિવ બેંક. 18 જિલ્લા સહકારી બેંકો જે અંતર્ગત તેની 1200 જેટલી શાખાઓ, 25 લાખથી વધુ ખેડૂત સભાસદ ધરાવતી 8100 જેટલી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, અમદાવાદ ખાતે આવેલી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકની 5 શાખાઓ મણિનગર, નિકોલ, નવાવાડજ, પાલડી, શાહીબાગ. ચાલુ વર્ષે જીએસસી બેંકે ઉત્કૃષ્ટ કામગીરી બજાવી 510 કરોડનું સ્વભંડોળ ઊભું કરેલ છે તથા 4500 કરોડનું ધિરાણ કરેલ છે અને બેંકની કુલ થાપણ 5275 કરોડ જેટલી છે. બેંકની આવી ઉત્કૃષ્ટ કામગીરીના પરિપાક રૂપે છેલ્લા 4 વર્ષથી નેફસ્કોપ દ્વારા જીએસસી બેંકને ખાસ એવોર્ડથી સન્માનિત કરાઈ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા નાબાર્ડના સહયોગથી ગુજરાતની તમામ કોઓપરેટિવ બેંકના કર્મચારીઓને તજજ્ઞો દ્વારા બેન્કિંગ સંબંધિત માર્ગદર્શન તથા સાહિત્ય પૂરા પાડવામાં આવે છે જેથી બેંકના કર્મચારીઓ આજની આધુનિક બેન્કિંગ પદ્ધતિ સાથે કદમ તાલ મિલાવી શકે. જીએસસી બેંકના તમામ કાર્યોમાં શિરમોર હોય તો તે છે ગુજરાતભરની તમામ કોઓપરેટિવ બેંકોને એક છત્ર નીચે લાવવાનું. આ તમામ કોઓપરેટિવ બેંકોને સહકારી માળખાની ભૂમિકા અને તેની સામેના પડકારોથી અવગત કરાવવા માટે સમયાંતરે તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે જેમાં KYC, CTR, STR, ALM, CRAR, PMLA, Forge Note, Basel 2 and 3, NPA Management, Recovery Management, Advances, Deposits, Financial Inclusion નો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી ગામડાના અર્થતંત્રને વેગવંતુ અને સક્ષમ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ સમજાવી લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનના આજના યુગમાં અગ્રેસર થવા કેટલીક ક્ષતિઓ દૂર કરવા વિશે ખાસ માર્ગદર્શન આપવામાં આવે છે. છેલ્લા 5 દાયકા કરતા પણ વધુ સમયથી ગુજરાતના લાખો ખેડૂતોને પોતાની ખેતી વિશે તેમજ સિંચાઈની પ્રવૃત્તિ માટે અવિરતપણે નાણાકીય જરૂરિયાત પૂરી પાડતી આ બેંક હવે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન નામથી નવા બંધાયેલ સેન્ટ્રલી એસી તથા કમ્પ્યુટરાઇઝ્ડ બિલ્ડિંગમાં પોતાનું બેન્કિંગ કામકાજ શરૂ કરવા જઈ રહી છે જેમાં લેવડદેવડની આધુનિક સુવિધાઓ,
જેમ કે CBS, CSGL, RTGS, NDS, NEFT પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દેશમાં ક્લિયરિંગ માટે હાલની પદ્ધતિને બદલે ચેક ટ્રંકેશન સિસ્ટમ એટલે CTS દાખલ કરવાનું નક્કી કરી તેનું તબક્કાવાર અમલીકરણ થઈ રહ્યું છે. આ નવી પ્રથા અમલ થતા ચેકોનું ક્લિયરિંગ ખૂબ જ ઝડપી બનશે. ગુજરાત રાજ્ય સહકારી બેંક, ગુજરાતની તમામ જિલ્લા સહકારી બેંકો તેમજ અર્બન કોઓપરેટિવ બેંકોને સબ મેમ્બર બનાવી આ સેવા ઉપલબ્ધ કરવા જઈ રહી છે. દરેક જિલ્લામાં આવેલી જિલ્લા બેંકની શાખાઓ ફાર્મર્સ ક્લબ ધરાવે છે. આ ફાર્મર્સ ક્લબમાં ખેડૂતો સભાસદ હોય છે. જીએસસી બેંક આ ખેડૂતોને તેમજ મંડળીઓના ચેરમેનશ્રી કે સેક્રેટરી અને કર્મચારીગણને અત્યંત આધુનિક ખેતીને આનુષાંગિક છેલ્લામાં છેલ્લી માહિતી તથા મંડળીઓને પોતાના ધંધામાં વિવિધતા લાવવા માટેના ટ્રેનિંગ આપવા માટેનું આયોજન કરેલ છે. અને આ માટે બેંકના નવા બિલ્ડિંગમાં ખેડૂતો માટે ફાર્મર્સ હોસ્ટેલ બનાવવામાં આવી છે, જેમાં અંદાજિત 300 ખેડૂતો એક સાથે રહી શકે એવી સગવડ કરવામાં આવેલ છે. તેની સાથે સાથે છેવાડાના નાના માણસો જે ગામડેથી અહીં અમદાવાદ સામાજિક કે પછી મેડિકલ કારણોસર આવે છે તેમને ટોકન રેટ પર ફાર્મર્સ હોસ્ટેલની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ખેડૂતોની સાથોસાથ આ બિલ્ડિંગમાં સમાજના અન્ય લોકોને સુવિધા મળી રહે તે માટે સસ્તા દરે લોકર સુવિધા સાથે ડ્રેસિંગ રૂમની સગવડ ઉપલબ્ધ છે. નવનિર્માણ પામેલ જીએસસી બેંકના નવા બિલ્ડિંગમાં આધુનિક ટેકનોલોજી ધરાવતું ઓડિટોરિયમ છે, જેમાં વિડીયો કોન્ફરન્સિંગની તથા ફાઇનાન્શિયલ લિટરસી સેન્ટરની સુવિધા પણ છે. જીએસસી બેંક ભારતભરમાં કરન્સી ચેસ્ટની સુવિધા ધરાવતી એકમાત્ર કોઓપરેટિવ બેંક છે. અત્યાર સુધી કિસાન ક્રેડિટ કાર્ડ, જોઈન્ટ લાયબિલિટી ગ્રુપ, સેલ્ફ હેલ્પ ગ્રુપ તથા સખી મંડળને જિલ્લા બેંકો થકી મંડળીઓ દ્વારા ખેડૂતોને ધિરાણ આપતી જીએસસી બેંક હવે પાત્રતા ધરાવતા અન્ય લોકોને પણ રીટેલ લોન પૂરી પાડી રહી છે, જેમાં હોમ લોન, વાહન લોન, મોર્ગેજ લોન, ઉચ્ચ શિક્ષણ લોનનો સમાવેશ થાય છે. લોન લેનાર આમ આદમી પર વધારાનો કોઈ બોજો ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાના હેતુસર ઓછા વ્યાજદરે પ્રોસેસિંગ ફી કે કોઈ છુપા ચાર્જ વગર ઘટતી મૂડી પર વ્યાજ અને વ્યાજબી ઈએમઆઈથી લોન આપવામાં આવે છે, અને તે પણ સંપૂર્ણ પારદર્શિતા સાથે. જીએસસી બેંકમાં થાપણ એટલે જીવનભર નિશ્ચિંત. ના, પ્રોસેસિંગ ફીસ નથી. એ અમારો મેઇન બેનિફિટ છે કે અમારે ત્યાં પ્રોસેસિંગ ફીસ નથી લેતા. પણ એક વાત તો છે, સેવિંગ્સ પર રેટ ઓફ ઇન્ટરેસ્ટ આજ બેંકનું સારું છે. જીએસસી બેંક કદી ના છોડાય. સાચી વાત છે. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ, સહિયારો વિકાસ.